ઉદાહરણ 8.3 આપણને આ ચોરસના ચાર શિરોબિંદુ આપ્યા છે એ બી સી ડી ઉપર ચાર બનાવ્યા એટલે સમજાવવાનું નહીં ના સાહેબ એટલે કે બીજા પર પૂછા લે આ ચાર બિંદુ એમ ઉપર આપણે એમ દળના સાત પદાર્થ મૂક્યા છે પણ બરાબર અને દરેક બે પદાર્થ વચ્ચે અંતર એલ છે આ તંત્રની પહેલા આપણે સ્થિતિ ઉર્જા શોધવી છે સૂત્ર છે વ્યાપક આ રીતે પૃથ્વી હોય એના ત્યાર અંતર કેન્દ્રથી દળ એમ દળ દળ પદાર્થ હોય તો આપણે આવું સૂત્ર મેળવ્યું હતું માઇનસ જે એમ એમ અપોન આર વ્યાપક રીતે આપણે એમ ને એમ પણ કહી શકીએ અને આપણે એમ ને એમ ટુ કહી શકીએ સૂત્ર વ્યાપક રીતે બે વચ્ચે અંતર આ સૂત્ર બન્યા માઇનસ જે એમ એમ ટુ અપોન ત્યાં એ છે ગુરુત્વ સ્થિતિ ઉર્જા તંત્રની કુલ સ્થિતિ જે ગોતવી હોય તો દરેક જોડની સ્થિતિ ઉર્જા ગોતી પછી એને શું કરવો પડે દરેક જોડમાં મતલબ પેલા ચાર જોડ બનશે જેનો અંતર એલ હોય એડી ડીસી સીબી અને એબી અને પછી બે વિકર્ણ તો વિકર્ણનો અંતર આ તો આપણે એલ આપ્યું છે વિકર્ણનો અંતર ગોતી લઈએ તો પાયથાગોરસનો પ્રમેય લગાડીએ તો એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ એબી એટલે એલ બીસી એટલે પણ એલ એલ વર્ગ એલ વર્ગ એટલે ટુ એલ વર્ગ રૂટ કાઢો બે કરો તો એસી બરાબર રૂટ ટુ એલ જે એસી છે એ એકરૂપ થાય ડીબી તો આપણ નમે પડી ગઈ તો આ દરેક બે જોડ છે એનો સૂત્રમાં મૂક્યા એમ વન એટલે એમ અને એમ ટુ એટલે પણ એમ તો સેમ ચાર માટે થશે ચાર પદ આવ્યા હોય જો સમાન પછી વિકર્ણ માટે અહીંયા એમ અહીંયા પણ એમ પછી નો અંતર અંતર છે રૂટ ટુ એલ તો માઇનસ જે એમ એટલે એમ એમ ટુ એટલે એલ રૂટ ટુ એલ સેમ વિકર્ણ બીડી માટે સરખા છે કે નહીં તો ચાર ગણા થાય ને તો ચાર વાર માઇનસ જી એમ ગુણ્યા તો ચાર વાર જી એમ સ્ક્વેર અપોન એલ સાચી વાત સરવાળો કરો એટલે ચાર થાય ચાર વાર પ્લસ અને અહીંયા જો છે સરખો છે રૂટ ટુ એલ પછી આઈ એમ સ્ક્વેર એટલે એ બે વાર છે કેટલી વાર માઇનસ જી એમ સ્ક્વેર અપોન રૂટ ટુ એલ બરાબર તો માઇનસ ગુણ્યા પ્લસ એટલે માઇનસ ચાર જી એમ સ્ક્વેર અપોન એલ આ પ્લસ ગણા માઇનસ એટલે માઇનસ આ બે ઉપર બે છે નીચે રૂટ ટુ છે તો ઉપર શું આવે બે ભાગ્યા રૂટ ટુ એટલે રૂટ ટુ બે ભાગ્યા રૂટ ટુ એટલે કઈ ખબર છે કઈ ખબર છે હે રૂટ ટુ ગણા રૂટ ટુ એટલે બે થાય ખબર તને પછી મજબૂર થઈ આ પાડવી પડે ને કેટલું ના પાડવું કા ફાયદો હોય ને પછી ના પાડવાની તો જો હું ટૂંકમાં કહું તમને એટલું યાદ રાખી લઈએ નોંધમાં આ કામ લાગશે બધી રૂટ એક્સ ગુણ્યા રૂટ એક્સ એટલે એક્સ શું થાય ચાલે આ તો ખબર કામ ક્યાંક ખબર હશે તો રૂટ એક્સ બરાબર શું થાય આ એક રૂટ એક્સ નીચે રહી જાવ હે ને તો જો x ભાગ્યા રૂટ x કરે તો શું આવ્યું આવ્યું કે નહીં તો આ ઈચ્છું ને બે ભાગ્યા રૂટ ટુ એટલે હવે હું લખું રૂટ ટુ રૂટ ટુ જી એમ સ્ક્વેર આ બે ભાગ્યા પતી ગયું આ એલ ભાઈ તો ને આમ તો જવાબ આવી ગયો હજી લસા લઈ લઈએ આપણે લસા પહેલા જ આવશે હે ને પક્કો છે ને ભાઈ છે તો ઉપર જે છે લઈ લ્યો એમ સરવાળા જી એમ સ્ક્વેર તો બે માઇનસ એ ધ્યાન રાખવું રૂટ ટુ જી એમ સ્ક્વેર અમતા જવાબ આવી ગયો પણ હજી આ લોકો આગળ વાત કરી છે જી એમ સ્ક્વેર તો બે નું વર્ગમૂળ કાઢીએ તો કઈક 1.41 આવે શું આવે 1.41 જી એમ સ્ક્વેર અપોન એલ હે ને તો જો આ જી એમ સ્ક્વેર આ જી એમ સ્ક્વેર તો સરખા સરખા સરવાળો થાય કે નહીં જેમ્સ કર જેમ્સ કર સરવાળો થશે પણ બે માઇનસ છે એટલે સરવાળો થાય ને કે માઇનસ માઇનસ ગુણાકાર થાય
प्लस टाइम प्लस टाइम તો આપણે સરવાળો થાય કે શું થાય ગુણાકાર સરવાળો એટલે સરવાળો કરી દો ચાલો 4 ને 5 5.41 ને અને જીએમ સ્ક્વેર ઓકે ચાલ 4 વાર જીએમ સ્ક્વેર અને 1.41 વાર જીએમ સ્ક્વેર તો 4 ને 1.41 એટલે 5.41 વાર જીએમ સ્ક્વેર થાય પછી હું મૂકું અને સેમમાં એમ તો છે આયા માઈનસ ગુણા માઈનસ માઈનસ શું થઈ જાય કેટલા પ્લસ શું થઈ જાય સરવાળો અગર 2 પ્લસ હોય તો સરવાળો થાય અને પ્લસ જ આવે 2 માઈનસ હોય તોય સરવાળો થાય પણ માઈનસ આવે સમજ્યા કે માઈનસ એટલે ઋણ આ કોના જેવું છે દાખલો કે આ મારા પાસે 10 રૂપિયા માગે માગે એટલે ઋણ માગે એટલે મારો ઋણ થયું ને આ 10 માગે ને આ 5 માગે માગે એટલે ઋણ તો કુલ કેટલા માગે તો સરવાળો થયો કે નહીં અને માગે એટલે ઋણ તો માઇનસ 15 થયા કે નહીં શું થયું તો માઇનસ 5 માઇનસ 10 માઇનસ 5 માઇનસ 15 રેડે એ રીતે જોવાનું તો માઇનસ આવે 2 માઇનસ 7 આમ તો જવાબ આવી ગયા તમારે ખૂબ માં જવાબ આવ્યો છે પછી હું બહુ બધી એનું ન જોઉં હું જે આપણે મેં ખાઈ દે હાલ અહીં ના બી બીજો છે બીજી ચર્ચા છે પેલા આપણે સ્થિતિ બીજા ગોત લીધી હવે સ્થિતિ માનની ચર્ચા આખી અલગ છે એ મેં હજી વાત જ નથી આ સ્થિતિ ઉર્જા મળી તંત્રની કુલ સ્થિતિ ઉર્જા આપણને મળી બરાબર સમજો હું ક્યાં બાબુ છું તારો કાનું ગુરુત્વ ક્ષેત્ર છે આ
નાનું હોય પણ આપણા નાનું ક્ષેત્ર છે એને ઘણા બધા ભૂયકો છે એમ કે. હવે આપણે એમ ટુ ને એક એક કેજી મૂલ્ય લઈ લઈએ, કેટલું? એક કેજી, બરોબર. અને આ બીજું નામ આપો, અને નામ આપો એ, અને નામ આપો બી, બરાબર. સમજો તો હવે બી આગળ આપણા તંત્ર ની સ્થિતિ વચ્ચે હવે શું થાય? હું વન કેજી લઉં તો યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ જે એમ વન ગુણ્યા એમ ટુ એટલે વન, હે ને? અપોન આ વન કેજી આવી ગયું. તો આ જે સ્થિતિ ઉર્જા આવી ને હવેથી આ ખરેખર જૂલ છે, પણ એક કેજી દીઠ ને, એક કેજી પર ને, આ મૂલ્ય આપણે શું લઈ લીધું? એક કેજી. હું આને અથવા ભાંગી નાખું સમજવાને, એમ ટુ છે આમ લઈ લો, અહીંયા એમ ટુ કરો એટલે કે માઇનસ જી એમ વન અપોન, હે ને? આ વન કેજી લો, કેટલું? એક કેજી, બરાબર. અને આ જૂલમાં તો જૂલ પ્રતિ કેજી આવ્યો, શું આવ્યું? જૂલ પ્રતિ કેજી, આ વન કેજી છે. તો આજે એવું જૂલ પ્રતિ કેજી આને સામે રાખ્યા પછી એક કેજી દીઠ ઉર્જા આયા માઇનસ જી એમ વન અપોન આ જી છે ને એને આપણે કહીએ છીએ ગુરુત્વ સ્થિતિમાન, બી ગુરુત્વ સ્થિતિમાન. પણ ક્યાં આગળ ગુરુત્વ આપણે કિલો બધા બી આગળ ક્યાં ભેગો તો બી આગળ સ્થિતિમાન કહેવાય. કોને આગળ નું? બી આગળ છે ને, બરાબર. બી આગળ નું સ્થિતિમાન થયું એને મેં વી કીધો, તમારે ચોપડીમાં હું શું કહ્યું છું એને ઉર્જાને વી કહે છે ને સ્થિતિમાન નહીં જોઈ લીધો. મેં સંકેત વાપરા ને મેં સંકેત ઉલટાવી નાખ્યા જે બારમાં આવે જ નહીં લીધા, ખ્યાલ આવ્યો? અથવા તમે અહીંયા એક મૂક દો તોય ચાલે, સમજી લેવાનું છે. અહીંયા એક મૂક દો તોય હું આ શું થાય? આ જ આવે કે નોર આ ગુણાકાર તો આ જ આવે ને? વાત એક જ છે, વાત એક જ સમજા રીત તેમ છે. કારણ કે ખરેખર એ કાંઈ ભંગાઈ ગયો તો યુ ભાઈકા વન તો આ જૂલમાં સમજ યુ છે શેમાં છે? એને સ્થિતિમાન કહેવાય. ઈ બિંદુ આપણે બી આપણે સ્થિતિમાન સમજી લેવાની જરૂર છે. બે આગળ સ્થિતિમાં આપણને ખબર પડી ગઈ, પણ કોને કારણે છે સ્થિતિમાં? કોને કારણે? ક્ષેત્ર કોનું છે? તો જેનું ક્ષેત્ર હશે ને એ આ સૂત્રમાં આવશે. જો વીબી ના સૂત્રમાં આવ્યું ગણી, તો જેને કારણે હશે જેનું ક્ષેત્ર હશે એ સૂત્રમાં હશે, બરોબર. અને જેની આગળ હશે જે બિંદુ આગળ ત્યાં દર્શાવતું વી બી આગળ, જેની આગળ હશે જ્યાં તો એમ ટુ કેટલો હશે? એક કેજી. એટલે એ તો આ કઈ દર્શાવવાનો હશે નહીં, કઈ એક એક તો લખાય નહીં, ઘણી ઘણી એક લખવાની કોઈ જરૂર છે નહીં. પાના પરથી ઊંધું કહી શકું જો, બરાબર. મને કોઈ લખાવો છે તમે એ આગળ સ્થિતિમાં લખાવો તો આને કારણે સૂત્ર આ બને તો મારે આને કારણે ક્ષેત્ર આનું હોય ને એના ક્ષેત્રમાં આ રહેલ છે વન કેજી, તો આને કારણે સ્થિતિમાન છે અને એ આગળનું છે, બરાબર. સાચી વાત સમજાઈ ગયા? પણ સમજો કે પછી આ સૂત્ર આપણે વાપરીએ તો જ્યારે પૃથ્વી હોય
તો આ માસો પર થાય હે ને અને આયા પૃથ્વી હોય તો આયા માસો પર થાય તો સ્થિતિમાન જે બિંદુ આગળ હોય ત્યાંથી અંતર છે હે ને આ શું છે જેને કારણે હોય અને જે બિંદુ લગ્યો હોય જે બિંદુએ હોય એ વચ્ચેનો અંતર છે આ છે આ થઈ ગયું સ્થિતિમાન નું સૂત્ર હવે આપણે જે કોઈ પણ બે હોય દાખલા હું તમને એમ કહું કે ભાઈ આ એમ થ્રી છે કોઈ હે ને આ એમ ફોર છે વચ્ચેનું અંતર બી છે શું છે બી તો આ એ ને આ બી તો મને બે આગળ સ્થિતિમાન દેખાડો છે એમ થ્રી ને કારણે હું લખું ટૂંકમાં જી બિંદુ એ સ્થિતિમાન છે ન્યા પદાર્થ છે પણ એક કિલો કેવો સ્થિતિમાન નો મતલબ જ એક કિલો છે તો ખરી બધા એક કિલો એને આપણે લખતા નથી ખરેખર ઊર્જા જ છે આ શું છે આ બી બિંદુ આગળ જુલ છે પણ એક કિલો ઉપર કેવી એક કિલો આ એ બિંદુ આગળ જુલ છે પણ એ એક કિલો આગળ એક કિલો પર ની ઊર્જા કેવી એક કિલો પર આપણી પાસે કુલ ઊર્જા હોય 200 રૂપિયા છે રૂપિયા ઊર્જા કહેવાય ને કે ગરમ હોય ખીચું કુલ ઊર્જા 200 આપણે ટમેટા લેવા ગયા હું ભાવ કરું ભાઈ એક કિલોના 5 રૂપિયા તો એ માન એ સ્થિતિમાન છે ટમેટાનો સ્થિતિમાન ટમેટામાન આ કેમ બહુ સ્થિતિમાન છે એમ ટમેટામાન પર કેજી કેટલા રૂપિયા 5 એ અલગ અલગ બિંદુ અલગ હોય શકે બીજું દુકાન જાઓ તો ત્યાં અલગ ભાવ હોય તો પર કેજી દીઠ જે છે એ માન છે હવે તમે મને ફરી ખબર પડી ગઈ દાખલા કહું તમને કહો બરોબર સમજો ઉદાહરણ જોજો અહીંયા કોઈ દળ છે સપોઝ 5 કેજી નું હે ને એને કારણે ક્ષેત્ર છે અહીંયા કોઈ બિંદુ છે પી હે ને તો આનું સ્થિતિમાન છે પી આગળ હું આમ લખી શકું વી પી હે ને તો માઇનસ જી આને કારણે છે ને એટલે 5 આજુ છેદમાં અંતર સપોઝ આ છે 2 મીટર છેદમાં આટલો મેળો બને તો કુલ મેળો કેટલો 5 ભેગા બે એટલે 2 ને 2 જી હાજી વાત ભેગા શું હશે આનો જૂલ પ્રતિ કેજી જૂલ પ્રતિ હવે બરાબર સમજો અને મતલબ એમ કિલો એમ છે કે અહીંયા 1 કિલો પદાર્થ રાખો તો એની પાસે ઊર્જા કેટલી છે માઇનસ 2 જી જેવી કેટલી 2 જી જૂલ જેવી 2 જી જૂલ જેવી તો 2 કિલો મૂકીશ તો આમ થાય ને જોજો 1 કિલો માં કેટલી ઊર્જા છે હા અઢી જી જૂલ ને હા 2 કિલો લાવ તો મૂકો તો 5 5 જી જૂલ એવા 3 કિલો મૂકીશ તો અહીં 7.5 બરાબર ખબર પડી ગઈ તો 2 કિલો લેવો તો 3 કિલો લેવો તો એવું જ થયું પછી તમે મૂકો એટલે તમે મળતું જાય ફરી ભાવ કર માન ખબર પડી ગયા આપણને પછી ત્યાં તમે જેટલા કિલો લેશો એ પ્રમાણે રૂપિયા દેવા પડે રૂપિયા એટલે ઊર્જા ભેગી થાય આપણે જાય એમ અહીંયા જો કે માઇનસ છે એટલે ઊર્જા એ અનુભવ કરે એ પદાર્થ 1 કિલો પદાર્થ છે એટલે ઊર્જા અનુભવ કરશે કેટલો સ્થિતિમાન છે એટલું મળ્યું ને અને સીધો મતલબ થયો કે અહીંયા 1 કિલો પદાર્થ છે એ 2 જી જેટલી ઊર્જા અનુભવ કરશે 2 કિલો નો મૂકશો તો 5 જી જેટલી ઊર્જા અનુભવ કરશે 3 કિલો મૂકશું તો 7.5 જી જેટલી ઊર્જા અનુભવ કરશે આનો અર્થ એવો છે
સમજો, સ્થિતિમાન છે એ ઉર્જા જ અનુભવ છે, પણ એક કિલો અનુભવ કરે કોણ, એ સ્થિતિમાન કહેવાય. એને શું કહેવાય? તાર ક્લિયર થઈ ગયું? અચ્છા, હા હવે દાખલા ઉપર જાય આપણે. જો આવો ચોરસ હતો ને આપણા, એ બી સી અને ડી, એમ 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 એમ, હવે તો બિંદુ છે ને કેન્દ્ર, આપણે એને ઓ કહે ને, તો આ જે અંતર છે આટલું, હું એને આ કહું, હું કહું આથી અંતર, આ આથી અંતર, આ પણ આ, ઓકે. તો મારે આને કારણે સ્થિતિમાં જોતું હોય એવો આવે હે ને, તો આર ખબર હોવી જોઈએ કે નહીં આપણે, ખબર આર, અને આર મળી જશે, આર એટલે શું, તો એસી બાય ટુ, હાચી વાત, એસી કેટલો પહોંચ્યો આપણે, રૂટ ટુ એ, એટલે કે એલ બાય રૂટ ટુ, એવું કે નહીં, આર આર મળી ગયો. હવે જો સ્થિતિમાં જો વી ઓ આવે, ઓ આવે સ્થિતિમાન લઉં, વી ઓ હું લઉં, તો એ ચારે ચારને કારણે, કોને કારણે, આને કારણે મળશે, અહીંયા આને કારણે મળશે, નાને કારણે, નાને કારણે હે ને, કારણ કે ઉર્જા જ છે, એની જેમ જ સરવાળો થાય, ખાલી એક કિલો હોય એની વાત એક ને જ છે, ખાલી સર્વ ઓને અહીંયા અહીંયા એક કિલો છે બસ, મતલબ એક છે, સ્થિતિમાનનો મતલબ હું થયો એક છે, તો આનું સ્થિતિમાન આને કારણે એમને કારણે એ આગળ, તો યાદ થાય ને, માઇનસ જી એમ હે ને, અને અંતર આર, ઓકે, પ્લસ આને કારણે માઇનસ જી એમ અંતર આર, પ્લસ આને કારણે માઇનસ જી એમ અપોન આર, પ્લસ આને કારણે માઇનસ જી એમ અપોન આર, ફક્ત જો ને, ફક્ત કઈ બધું નથી, ચાલ ચાલ ડર આવી ગયા, તો કેટલી વાર થયું, ચાર વાર થયું કે નહીં, તો ચાર વાર માઇનસ જી એમ અપોન આર, એટલે કે માઇનસ ચાર જી એમ અપોન, એટલે કે માઇનસ ચાર જી એમ, આર શું લેશું, સ્થિતિમાન ઓ આગળ, એને કારણે મળે, બીને કારણે, સીને કારણે, મતલબ એની પર રહેલા દળને કારણે, ડીને કારણે, અને બધાને શું કરવાનો, સરવાળો, શું પ્રોફેસર બેન તમારો હું આમાં કઈ મેળ ખાઈશ, ચોક્કસ, હા હા બોલો બોલે, વિડીયો કાળો કરી ફાઇલ વધી જાય.